हेलो एवरीवन, जय श्री कृष्ण। हूँ छू प्रतिभा। आज तमारे माटे एक बहुत सरस स्वीट डिश लेने आवी छू। तमने हूँ कशु भी इंस्टंट अपने कहीं गोळ्यू खावानुं मन होय घर में अने कशु ज घर में अवेलेबल स्वीट ना होय तो तमे इंस्टंट स्वीट कई रीते बनावशो, चलो हूँ तमने शीखवाड़ू। एना माटे जोईशे बधी ज वस्तु छे घर में अवेलेबल होय छे। सौथी पहेला टोस्ट जे आपणा घर में अवेलेबल होय, घी, फ्रेश मलाई, बदाम पिस्तानी कतरण, शुगर। सौथी पहेला गैस ऑन करशू। एना ऊपर घी मूकशू। गरम थयुं छे, एमां हवे आपणे 2 स्पून घी, बहु सरस थई रह्युं छे एकदम। थोड़ी वार थवा देशुं आरामथी। घणी वखत एवुं होय छे कि आपणने बहु ज कंईक मीઠું મીઠું સરસ ખાવાની ઈચ્છા થાય છે, તો આ એક નવી જ આઈટમ આપણે બનાવીએ છીએ જે ઇન્સ્ટન્ટ થઈ જાય છે અને તમારો ગળ્યું વસ્તુ ખાવાનો શોખ પણ ઝડપથી પૂરો થઈ જાય છે। તો આપણે એમાં નાખશું સૌથી પ્રથમ ઘી, એમાં ટુ એન્ડ હાફ સ્પૂન શુગર, એની કેરેમાઇઝ થવા દેશું, બહુ ફાસ્ટ તાપ નહીં રાખીએ, ધીમા તાપે કરશું, એટલે શુગર કેરેમાઇઝ સ્ટાર્ટ થઈ ગઈ છે, આપણી ચાલુ થઈ રહી છે, આપણે હમણાં એને ટચ નહીં કરીએ, એને એમ જ એની રીતે થવા દેશું। ઘણી વખત એવું હોય છે કે આપણને કંઈક ગળ્યું ખાવાનું મન થતું હોય છે પણ બજાર જઈએ અને ત્યાંથી લાવીએ એટલો સમય ના હોય તો આપણે આ સરસ રીતે વસ્તુ બનાવી શકીએ છીએ। એની જાતે સરસ કેરેમાઇઝ થવા દેશું આપણાને, અને એટલું ઝડપથી બની જાય છે કે આપણે ઘણી વખત એવું હોય છે કે આપણે બનાવીએ અથવા તો માર્કેટમાં લેવા જઈએ ત્યાં સુધીમાં તો આપણી ભૂખ મળી જતી હોય છે, તો આ એટલું ઇન્સ્ટન્ટ બને છે। આમાં જરા દજાઈ ન જવાય એનું ધ્યાન રાખવાનું। શુગર અને ઘી કેરેમાઇઝ થઈ રહ્યું છે, શુગર સરસ રીતે એને સતત હલાવતા રહીશું કે સરસ રીતે કેરેમાઇઝ થાય। જ્યાં સુધી પરફેક્ટ બધી જ શુગર કેરેમાઇઝ ના થાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહીશું આપણે। ગેસ લો કરી દઈશું। હવે એમાં જે ટોસ્ટ છે એ આપણે મૂકશું। શાંતિથી ઉથલાવશું, ધીમા તાપે થવા દેશું, બળી ન જાય એનું ધ્યાન રાખશું, બળી જશે તો એનો સ્વાદ સારો નહીં આવે। સરસ મજાનું આપણે ગેસ બંધ કરી દેશું। ફૂલ કેરેમાઇઝ થઈ ગયું છે આપણી આપણા ટોસ્ટ। બહુ સરસ થઈ રહ્યા છે,
એકદમ ક્રિસ્પી થઈ જશે. કેટલા સરસ લાગે છે, ફૂલ કેરેમાઇઝ થઈ ગયા છે આપણા ટોસ્ટ. હવે એને એક ટ્રેમાં લઈ લેશું. આપણી બ્રેડ સરસ કેરેમાઇઝ થઈ ગઈ છે. એને આપણે સર્વિંગ પ્લેટમાં મૂકશું. ગરમ છે એટલે શાંતિથી દઝાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખશું આપણે. જો કેટલી સરસ કેરેમાઇઝ થઈ ગયું છે આપણો ટોસ્ટ. હવે આપણી પાસે જે ક્રીમ હતું, મલાઈ, ફ્રેશ મલાઈ, એને આપણે આના ઉપર ડીપ કરશું. આનો ટેસ્ટ ફ્રેશ ઇન્સ્ટન્ટ, જ્યારે તમને કશું બી ખાવાનું મન થયું હોય તો તમે આ રીતે તમારો આનંદ લઈ શકો છો. અને તમે ઘરે જ આ રીતે ટોસ્ટને કેરેમાઇઝ કરી અને તમે એને સ્વીટ ઉપયોગ કરી શકો છો. ઝટપટ બનતી વાનગી છે, આમાં જરાય સમય નથી લાગતો અને ખાવાની બહુ મજા આવે છે. આના પર હવે પિસ્તાની કતરણ મૂકશું, કાજુ પિસ્તાની કતરણ. કેટલું સરસ લાગે છે. જ્યાં જ્યાં આપણને એવું લાગે છે ત્યાં આપણે ફરીથી મલાઈ પણ મૂકી શકીએ અને એના સ્વાદમાં ચાર ચાંદ લાગશે. તો આપ પણ જ્યારે ઘરે આવું કશું ઝડપથી ખાવાનું મન થયું હોય તો એ સમયે તમે આવી કઈ વસ્તુ બનાવો અને થોડી વાર માટે ફ્રીજમાં મૂકી અને તમે થોડું ઠંડુ થાય ત્યારે ખાશો તો એ બહુ સરસ લાગશે. ટોસ્ટ કેરેમાઇઝ કરીને આ રીતે બનાવો, એનો સ્વાદ બહુ સરસ લાગશે. આપ પણ બનાવજો ઘરે, આપના પરિવારને સારું બનાવીને ખવડાવો. આપને મારો આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસ જણાવજો, શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. Thank you. Thank you very much.